બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા આયોજિત કાર્યક્રમ યોજાયો. દહેગામ તાલુકામાં 710 લાભાર્થીઓનો સમાવેશ કરાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા સેવા સદન કચેરીના આયોજન હેઠળ દહેગામ તાલુકા મામલતદાર એચએલ રાઠોડની રાહદારી હેઠળ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અનુસાર દહેગામ બાયડ રોડ પર આવેલ શિવસાગર કોલ્ડ સ્ટોરેજમાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમ. દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે ગરીબ પરિવારના લાભાર્થીઓને રેશન કાર્ડ આપવામાં આવેલ હતા, જેમાં 710 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ. 442 શ્રમિકો, 142 દિવ્યાંગ, 33 વૃદ્ધ સહિત 113 મરી કુલ 37,570 અગ્રતા ધરાવતા પરિવારોને મફત અન્ન વિતરણ કરવામાં આવેલ. યોજનાની વિગતવાર માહિતી દહેગામ તાલુકા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર એચએલ રાઠોડ, સર્કલ ઓફિસર વીસી રાવળ, મામલતદાર ભમરસિંહ પુરવઠા, નાયબ મામલતદાર માયાબેન સહિતનો સ્ટાફ હાજર રહેલ તથા તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, ચીફ ઓફિસર રુદ્રેશભાઈ રૂદડ અને દહેગામ મામલતદાર કચેરીનો સ્ટાફ અને સ્થાનિક મામલતદારે તેમજ પુરવઠા મામલતદાર માયાબેન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ પરિશ્રમ કર્યો હતો અને ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને ગુજરાત સરકારની વિડીયો કોન્ફરન્સથી ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દહેગામ તાલુકાના લાભાર્થીઓ અને દહેગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.